નમસ્તે વંદે માતરમ હું કેતી રાજલિયા શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાં મારું ધોરણ 4 માં મેથ સબ્જેક્ટ ભણાવું છું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર 6 ધ જંક સેલર એના વર્ડ પ્રોબ્લેમ જોવાના છે ઓકે વર્ડ પ્રોબ્લેમ માં આપણે રૂપિયા અને પૈસાનો ઉપયોગ કરતા શીખવાનું છે તો જો ફર્સ્ટ કે રોમી ટી શોપ ચલાવે છે રોમી છે ને કઈ શોપ ચલાવે છે ટી શોપ ચાની દુકાન ઓકે ડેઈલી ના રૂપિયા 300 કમાય છે એ ડેઈલી કેટલા રૂપિયા કમાય છે 300 તો તે 1 મંથ ના કેટલા કમા છે તો તે 1 મંથ ના કેટલા રૂપિયા કમાશે તો 1 મંથ એટલે કે 1 મંથ ઇઝ ઇક્વલ ટુ 30 ડેઝ આપણે બધાને ખબર છે એક મહિનામાં કેટલા દિવસો હોય 30 અથવા તો 31 30 યા તો 31 બટ આપણે ઓલમોસ્ટ કેટલા લેવાના 30 ડેઝ ઓકે તો 1 મંથ ઇઝ ઇક્વલ ટુ 30 ડેઝ તો આપણને અહીંયા શું પૂછ્યું છે કે ડેઈલી ના 1 રૂપિયા 300 કમાય છે એટલે ડેઈલી ના એટલે કે એક દિવસના કેટલા રૂપિયા કમાય છે 300 તો કેટલા રૂપિયા ડેઝ ના આપણે ગોતવાના છે તો કે 30 ડેઝ ના તો કે 30 ડેઝ ઇઝ ઇક્વલ ટુ How much rupees? Okay, cross multiplication. So 30 multiply. In sami kya number chhe? So 300 divide ma question mark in sami kya chhe? One. So ine lakhwana niche. Okay. Ab upar chhe 30 ani 300. Ye banne ma apne side ma shoo kari devano multiply. Exam ma tumhe multiply na batao ne to chale. Par apne maate side ma apne compulsory answer maate multiply karvo padyo. ओके तो टू डिजिट है तो 1 0 3 0 0 3 0 0 3 3 9 ओके अबे आ गयो 0 नंबर तो 0 ना कोई पण जोडे तुम मल्टीप्लाई करो 0 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
આપણે શું થયો 9000 રૂપિયા 9000 તો કે 1 મંથના કેટલા રૂપિયા કમાય છે 9000 રૂપિયા આન્સર આપણે લખશું તો તે છે તો તેની જગ્યા પર કોણ રોમિત તો કે આન્સર રોમિત પછી 1 મંથના પછી કેટલા છે એની જગ્યા પર રૂપિયા 9000 કમા છે ઓકે હવે સેકન્ડ ક્વેશ્ચન રમણીકભાઈને 1 ફ્રોક સ્ટીચ એટલે કે સીવું એના રૂપિયા 20 મળે છે રમણીકભાઈને એક ફ્રોકના કેટલા રૂપિયા મળે છે 20 તો વીકમાં તે 200 ફ્રોક સ્ટીચ કરે છે વીકમાં એ 200 ફ્રોકને સ્ટીચ કરે છે સીવ્યા તો તે વીકમાં કેટલું કમાશે તો કે જો એક ફ્રોકના 1 ફ્રોક is equal to rupees 20 તો એની ટોટલ કેટલા બનાવેલા છે તો કે 200 ફ્રોક્સ is equal to how many rupees તો આમાં પણ આગળ જે કર્યું છે તેમ જ ક્રોસ મલ્ટીપ્લિકેશન કરવાનું 200 ની સામે કેટલા છે 20 તો 200 મલ્ટીપ્લાય 20 અને ક્વેશ્ચન માર્ક છે એની સામે કેટલા છે 1 તો એને મૂકવાના નીચે ઓકે 200 ને 20 એનો ફરીથી આપણે કરી દેવાનો मल्टीप्लाई ओके 2 डिजिट 10 20 0 20 0 2 2 4 सेम 0 છે તો 0 નો આપણે કોઈ પણ જોડે મલ્ટીપ્લાય કરો તો ઓલવેઝ 0 0 0 0 જાય તો કરવાનો પ્લસ 4 0 0 0 એટલે કે રૂપિયા 4000 ઓકે તો આન્સર આપણે શું લખશું આન્સર ઇઝ ઇક્વલ ટુ તે કોણ છે રમણીકભાઈ વીકમાં કેટલું એટલે કેટલા રૂપિયા છે રૂપિયા 4000 કમા છે ઓકે હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણો શું છે ત્રીજા નંબરનો કે ભાવેશ 1 બાઇસિકલ 500 માં ખરીદ્યો કે એક બાઇસિકલ છે સાયકલ એ કેટલામાં ખરીદી છે 500 રૂપિયા માં એ ભાવિકા
ने रुपीस 625 માં વેચી વેચી એટલે કે સોલ્ડ સોલ્ડ એટલે શું થાય વેચું અને ખરીદવાને શું કહેવાય છે બ્રોટ કહેવાય શું કહેવાય બ્રોટ તો એને 625 માં એટલે 625 માં વેચી દીધી ભાવેશ કેટલા મોર રૂપિસ મળશે મોર એટલે કે વધારે ભાવેશને કેટલા વધારે રૂપિસ મળશે તો આપણે ખબર હોય ઓછામાં આપણે વસ્તુ લીધી હોય અને વધારેમાં વેચીએ ઓકે ધારો કે 5 રૂપિયામાં આપણે રિઝર્વ લીધું હોય આપણે 10 રૂપિયામાં વેચીએ તો આપણને કેટલા રૂપિસ મળે 5 રૂપિયા મળે કારણ કે આપણે શું કર્યું 10 રૂપિયામાંથી 5 રૂપિયાને માઈનસ કર્યા તો આમાં પણ માઈનસ જ કરવાનું કારણ કે રૂપિસ 625 માં વેચી તો સાયકલને વેચી અને કેટલામાં ખરીદી છે તો કે રૂપિસ 500 માં ખરીદી તો આમાં આપણે કરશું માઈનસ તો રૂપિસ કેટલા આવશે 5 માઈનસ 0 5 2 માઈનસ 0 2 6 માઈનસ 5 1 એટલે કે 125 રૂપિસ એને વધારે મળશે તો આપણે શું આન્સરમાં લખવાનું છે અહીંયા તો નામ આપણને ઓલરેડી આપેલું છે ના એ હોય તો આપણે પછી ઉપરથી લખવું પડે કે ભાવેશ ને રૂપિસ 125 મોર મળશે મોર એટલે કે વધારે મળશે ઓકે હવે લાસ્ટ ક્વેશ્ચન કે જો વિરલ બાય બાય એટલે કે ખરીદ્યું બનાના ઓફ રૂપિસ 50 કે બનાના એ રૂપિસ 15 ના એપલ 25 ના એન્ડ ઓરેન્જ રૂપિસ 2 ના ઓકે તો કેટલા બનાના 15 રૂપિસ તો આપણે અહીંયા લખશું કે બનાના રૂપિસ 25 બનાના પછી છે રૂપિસ 25 એપલ્સ એન્ડ રૂપિસ 2 તો 2 લખવામાં ખાસ ધ્યાન રાખવાનું 0 2 લખો શું લખાય 0 2 0 2 ઓરેન્જ ઓકે તો અહીંયા શું આપણને કીધું તો હાઉ મચ સી હેઝ ટુ પે પે એટલે કે શું કહો આપણે દુકાનમાં ગયા બધી વસ્તુ લઈએ તો આપણને શું કરી દે ટોટલ કરી આપે ને તો આપણે આનું શું કરવાનું ટોટલ કરવાનું શું કરવાનું ટોટલ એટલે કે આપણે એડિશન કરવું પડે તો 5 પ્લસ 5 10 10 પ્લસ 2 12 ઓકે 1 પ્લસ 1 2 2 પ્લસ 2 4 એટલે કે ટોટલ એને 42 રૂપિસ પે કરવા પડે તો આપણે આન્સરમાં શું લખશું સી હેઝ ટુ પે સી એટલે કોણ છે વિરલ તો કે વિરલ હેઝ ટુ પે રૂપિસ 42 ઓકે તો તમારે શું ધ્યાન રાખવાનું હી આપે એટલે કે કોઈ પણ નામ તમને તે આપેલું હોય હી આપે તો આપણે જે નામ આપેલું હોય ને તે જ આપણે લખવાનું રહેશે